નમસ્કાર, TV9 ની વિશેષ રજૂઆત ઇમર્જિંગ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું હાર્દિક મોદી. આજે આપણે વાત કરવાના છીએ એક જ પરિવારના બે ભાઈઓની. એક જ પરિવારના બે ભાઈઓ જેમણે આજથી 10 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2014માં એક બિઝનેસની શરૂઆત કરી. મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા ભાઈઓએ અનેક પડકારો ઝીલ્યા છે, રાત દિવસ એક કર્યા અને પોતાના સ્ટાર્ટઅપને સફળતાના શિખર પર લઈ ગયા કે આજે ન માત્ર ભારતમાં પણ કુલ 15 દેશોમાં, જી હા 15 દેશોમાં પોતાની મશીનરી તે એક્સપોર્ટ કરી રહ્યા છે. જીટેક પેકેજિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નિકુંજભાઈ પંચાલ અને માર્કેટિંગ ડિરેક્ટર મિતુલભાઈ પંચાલ, આ બંનેનું TV9 સ્ટુડિયોઝમાં સ્વાગત છે. થેન્ક યુ. મિતુલભાઈ, સૌથી પહેલો સવાલ આપને થાય કે જ્યારે આપણે જીટેકની વાત કરીએ છીએ તો આપની કંપની કઈ મશીનરીઝ બનાવે છે અને ખાસ કરીને કયા સેગમેન્ટમાં એક્ઝિસ્ટ કરે છે? અમારી કંપની ફૂલી ઓટોમેટિક લિક્વિડ પેકેજિંગ મશીનરીઝ બનાવે છે તથા લિક્વિડ પેકેજિંગ મશીનરીઝના પૂરા પેકેજિંગના ટ્રંકી પ્રોજેક્ટ હમાં અમે ડીલ કરીએ છીએ. અમારા સેગમેન્ટ્સની અમે વાત કરીએ તો લિક્વિડ્સમાં જેમ કે લુબ્રિકન્ટ્સ, ઓઇલ, એડિબલ ઓઇલ્સ, ઘી, હની, પેસ્ટિસાઇડ્સ અને અત્યારે જે વધારે ચાલી રહ્યો છે એગ્રીકેમિકલ્સ, એગ્રોકેમિકલ્સનો બિઝનેસ, એમાં અમે પ્રેઝન્સ છીએ. અને માનો કે આપને કોઈ ઓર્ડર મળે છે તો તેને ક્લાયન્ટને કેટલા વખતમાં તે મશીન ડિલિવર થાય છે? રાઈટ, મશીનરીઝમાં જ્યારે ઓર્ડર્સ મળે છે તે ઓર્ડર્સ પર અમે મશીનરીઝને 2D અને 3D ડ્રોઈંગ્સ બનાવીએ છીએ. 2D અને 3D ડ્રોઈંગ્સ કસ્ટમર સાથે રહીને એને ક્લિયર કરીએ છીએ. ત્યાર પછી અલગ અલગ ટીમ્સ જોડે વાત થઈને અમે એની ડિઝાઇન પૂરી કરીને ત્યારબાદ અમે મેન્યુફેક્ચરિંગના પ્લેટફોર્મ પર લાવીએ છીએ. અમે એને ટ્રાયલ એન્ડ ટેકનમાં લઈએ છીએ. ટ્રાયલ એન્ડ ટેકન્સની અંદર અમે ક્વોલિટીઝ ચેક, કંટ્રોલિંગ ચેક, લીકેજીસ ચેક ને એ બધા ચેકિંગ ટેસ્ટ કર્યા પછી અમે એને ડિસ્પેચમાં નાખીએ છીએ. તો કયા કયા કન્ટ્રીઝ છે જેમાં આપ એક્સપોર્ટ કરો છો મશીનરીઝ અને ખાસ કરીને કેટલા વોલ્યુમમાં થતું હોય છે? અમે ભારતમાં તો એક્સપોર્ટ કરીએ, ભારતમાં તો અમે મશીનરીઝ વેચીએ છીએ. એની સાથે સાથે અમે અત્યાર સુધીમાં ટોટલ 15 કન્ટ્રીઝમાં અમે મશીનરી સેલ કરી દીધા છે. એમાં સૌથી વધારે અમારે જેમ કે ઇસ્ટ આફ્રિકામાં, નેપાલ, ભૂટાન, આ અમારું સૌથી મોટું માર્કેટ છે એક્સપોર્ટ્સનું. ત્યારે 2024માં આપના 10 વર્ષ પૂરા થયા છે અને આપ ખૂબ જ પ્રગતિ કરી રહ્યા છો આપના બિઝનેસમાં, તો આવનારા 10 વર્ષમાં જ્યારે આપના બિઝનેસને પણ 20 વર્ષ પૂરા થશે ત્યારે કઈ પોઝિશન પર જુઓ છો? અમે અમારી ફેક્ટરીને એ પોઝિશન પર જોઈએ છીએ કે 10 વર્ષમાં અમે જે મહેનત કરી છે, બરાબર, જેમ કે અમારે પહેલાં ગુજરાતમાં જ મશીન અમે ડીલ કરી, ત્યારબાદ અમે આખા ભારતમાં મશીનરીઝ ડીલ કરીને 2018માં અમે એક્સપોર્ટ લેવલ પર અમે અમારી મશીનને લઈ ગયા. જેમ કે અમારે 2018માં અમે અમારું પહેલું મશીન વેચ્યું હતું દુબઈમાં અને એના પછી અમે જે એક્સપાન્ડેશન આપ્યું છે, ફ્યુચર્સ એક્સપાન્ડેશન, સાથે સાથે જેમ કે દુબઈમાં અમે અત્યારે એક ઓફિસ કરી છે, એની સાથે સાથે અમે બીજી 5 થી 6 કન્ટ્રીઝમાં અમારો ફ્યુચર પ્લાનિંગ છે કે અમે ઓફિસ કરીએ. તો જ્યારે તમે શરૂઆત કરી તો શું વિચારીને આ શરૂઆત કરી હતી આ બિઝનેસની? સાચી વાત છે, મશીનરીઝ બનાવવું એ કોઈ નાની વાત નથી. બીકોઝ મશીનરીઝની અંદર નાના મોટા પાર્ટ્સ થઈને ઓછામાં ઓછા 500 થી ઉપર વધારે પાર્ટ્સ લાગતા હોય છે. દરેક પાર્ટ્સને ટેસ્ટ કરવો, ચેક કરવું, એના પછી એને એકબીજા સાથે લિંક કરવું, ઇલેક્ટ્રોનિકલી, ન્યુમેટિકલી અને મિકેનિકલીના લિંક થયા પછી એક મશીન ઊભું થતું હોય છે. અને એ મશીન જ્યારે ઊભું થાય એના પછી જ્યારે અમે બંને ભાઈઓને વિચાર્યું કે એક દિવસ અમે બંને ભાઈઓ 2014માં બંને પ્લાન કર્યો હતો કે ભાઈ હવે કામ તો કરીએ છીએ સાથે સાથે કંઈક બિઝનેસની શરૂઆત કરીએ, તો અમે એવું વિચાર્યું કે બંને થઈને એક પેકેજિંગની ઇન્ડસ્ટ્રીઝની અંદર મશીનરીઝ જે અત્યારે આવનારા ઓટોમેશન્સમાં બધાને રિક્વાયરમેન્ટ રહેશે તો એની અંદર અમે કંઈક બિઝનેસ શરૂઆત કરીએ. અને એ બિઝનેસ શરૂઆત કરી 2014થી. ટર્નઓવરની થોડીક વાત કરીએ, 10 વર્ષનો આટલો ખૂબ જ સારો સમયગાળો છે આપણો, તો ટર્નઓવરમાં કેટલો ગ્રોથ આવ્યો? જ્યારે બિઝનેસની શરૂઆત કરી ત્યારે બસ એ જ છે કે અમે સામાન્ય પરિવારમાં હતા. શરૂઆતના થોડા પડકારો ઝીલ્યા. શરૂઆતમાં અમે ઘણા બધા માર્કેટિંગની સ્કિલ્સમાં બી ગયા. મશીનરીઝની વાત કરીએ તો અમે મશીન્સો બનાવ્યા અને લગભગ સ્ટાર્ટિંગમાં 2014ની આસપાસથી એક વર્ષમાં અમારે 40 થી 50 લાખનું ટર્નઓવર થયું. ત્યાર પછી બંને ભાઈઓએ નક્કી કર્યું કે હજી કંઈક એફર્ટ્સ લાવીએ, હજી કંઈક ઓટોમેશન્સ કરીએ અને જે માર્કેટ્સની અંદર રિક્વાયરમેન્ટ છે એને ફૂલફિલ કરીશું તો જ આગળ વધીશું. ત્યાર પછી બંને ભાઈઓએ એટલી મહેનત કરી કે ધીમે ધીમે કરીને ટર્નઓવર્સ મલ્ટીપ્લાય થતા ગયા. ટિલ ડેટ અત્યાર સુધીનો જે અમારો લાસ્ટ યરનું મતલબ ટર્નઓવર્સ છે ઓન એન એવરેજ 45 CR આસપાસનું રહ્યું છે. પણ એ શરૂઆતનો એ સમય કેવો હતો જ્યારે મહેનત વધારે કરતા હતા પણ
ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે હજી સારું રિઝલ્ટ જોઈએ છે. મશીનરીઝની અંદર એવું છે કે તમે જેટલું બી કરશો એટલું ઓછું છે, કેમ કે એ વસ્તુ એક ઓટોમેશન્સમાં છે અને આજના સેગમેન્ટ્સની અંદર ભારત કરતાં ચાઇના આગળ છે, દરેક કંપનીઝ આગળ છે. એની સામે અમારે બી પડકાર ઝીલવાના હતા કે, અને સેકન્ડરી આવે છે કે પ્રાઇઝ મેટર, પ્રાઇઝની સાથે એને મેચ કરવાના. તો અમે એ જ વસ્તુ વિચારી કે જ્યારે ઓટોમેશન્સની વાત આવે તો જેને સૌથી મોટા મોટા ટોપ લેવલ્સની કંપનીઝ જોડે અમે કમ્પેરિઝન કરી ત્યારે અમને કમ્પેરિઝન બહુ મળી. આ કંપનીઝની અંદર અમારે આટલા બધા ચેન્જીસ કરવાની જરૂર છે આ મશીનરીઝમાં. તો અમે દરેકે દરેક વસ્તુ ચેન્જીસ કરી. અમે જ્યારે મોટી કંપની છે MNC કંપનીઓ જોડે જ્યારે અમે ઓર્ડર્સનો પ્લાનિંગ કરીએ ત્યારે એ લોકો જોડે એમને ડિઝાઇનિંગ જોઈએ છે, એમને ટ્રંકી પ્રોજેક્ટ્સના વાત કરવાની હોય છે, ટ્રંકી પ્રોજેક્ટ્સની અંદર બધા ઓટોમેશન્સની વાત કરવાની હોય. તો એ બધા જેટલા બી ઓટોમેશન્સ હતા જ્યારે સિન્સ મતલબ 2016-17માં જ્યારે આ બધી વસ્તુ અમે મોટી મોટી MNC કંપનીઝમાં જવાનો પ્લાન કર્યો ત્યારે અમે આ બધી મશીનરીઝમાં આ બધી વસ્તુને અમે પડકારો ઝીલ્યા કે આટલો મોટો ઓર્ડર્સ છે, આટલી મોટા ઓર્ડર્સને અમે ક્લિયર કેવી રીતે કરીશું. બિકોઝ જ્યારે અમારી જોડે જગ્યા ઓનલી ફોર 350 સ્ક્વેર ફીટ હતી જ્યારે સ્ટાર્ટિંગ હતું ત્યારે, તો એ 350 સ્ક્વેર ફીટની જગ્યામાં અમારે સેટઅપ કેવી રીતે કરવું, તો એ બધા મશીનરીઝ અમે બનાવ્યા અને એની અંદરથી અત્યારે સક્સેસ થઈને એટલીસ્ટ સ્ટીલ ડેટમાં અમે 35,000 સ્ક્વેર ફીટ સુધીની ફેક્ટરી બનાવી દીધી છે. વાત છે, જ્યારે મિડલ ક્લાસ ફેમિલીની ઇન્કમ પર વાત આવતી હોય છે અને બિઝનેસ ઇઝ અ રિસ્ક, તો એ વખતે ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો જ્યારે આપે ચાલુ કર્યું? ફેમિલીના સપોર્ટની વાત કરીએ તો સફળતા ફેમિલીના સપોર્ટ વગર કદી નથી મળતી. ત્યારે અમને ફેમિલીએ જે સપોર્ટ્સ કર્યો એ અમારો ફેમિલીનો સપોર્ટ ખૂબ જ સારો રહ્યો. અમે યંગ એજમાં છીએ, અમે દિવસમાં 1 મહિનામાં 15-20 દિવસ બહાર રહેતા હતા, એ છતાં બી અમને ફેમિલીએ ખૂબ જ સારો સપોર્ટ કર્યો છે. હવે વાત કરીએ સફળતાની, સ્ટાર્ટિંગના સફળતાની, તો સ્ટાર્ટિંગની સફળતામાં અમે એક ખૂબ મધ્યમ વર્ગીય ફેમિલીથી બિલોંગ કરતા હતા ત્યારે એક અમને આ જે વિચાર આવ્યો જ્યારે કે અમે બિઝનેસ સ્ટાર્ટ કરીએ ત્યારે એક નાનકડી મૂડી 1 લાખ રૂપિયાનું મારા મધર ફાધરે અમને FD તોડીને અમને બિઝનેસ આગળ વધારવા માટેનું અમને પ્લાનિંગ શીખવ્યો. અને એ મૂડીથી અને 3 માણસની શરૂઆતથી અમે આ બિઝનેસને આગળ લઈ ગયા. મિતુલભાઈ, અત્યારે ભારતમાં આપણે જોઈએ તો લોકો જોબ સીકર કરતાં જોબ ગીવર બનવાનું વધારે પસંદ કરતા હોય છે અને આપણી ગવર્મેન્ટ પણ જે પ્રમાણે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપે છે, આપ અત્યારના યંગ એન્ટરપ્રિનોર્સ છે જે લોકો ખુદનું સ્ટાર્ટઅપ કરવા ઈચ્છે છે, એમને શું મેસેજ આપશો? મારે યંગ જનરેશનને એક સારો મેસેજ આપવો છે કે તમે યંગ છો, તમે ઘણું બધું કાર્ય કરી શકો છો. એ કાર્ય કરી શકો છો કે જ્યારે તમે વગર કામના સમય બગાડવાનું બંધ કરી દો. જ્યારે તમે સમય એક એવી વસ્તુ છે કે જે પાછો નથી આવવાનો. સમય જ્યારે બદલાશે ને ત્યારે તમને એવું લાગશે કે નહીં, મેં મારી લાઈફમાં કંઈક કર્યું છે. તો સર્વિસનું આપનું કેવી રીતનું કામ હોય છે? રાઈટ, ખૂબ જ સરસ છે. કેમ કે જ્યારે મશીનરીઝ બને છે અને મશીનરીઝ બન્યા પછી સેકન્ડરી મેટર આવે છે, એ આવે છે સર્વિસ. જ્યારથી ફેક્ટરી સ્ટાર્ટ કરી છે ત્યારથી જ અમે એનું મહત્ત્વ આપ્યું હતું, કેમ કે મારા એક્સપિરિયન્સમાં એ જ હતું કે જ્યારે તમે સર્વિસ પરફેક્ટ આપશો ને તો તમારા કસ્ટમર્સને બીજું કંઈ કહેવાની જરૂર નથી. બિકોઝ કસ્ટમર્સને એના પ્રોડક્ટ્સમાં એક જ વસ્તુ જોઈતી હોય છે જ્યારે પ્રોડક્શન પર જતો હોય ત્યારે, કે મારા પ્રોબ્લેમ્સના આવશે તો મારા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન શું. પેન ઇન્ડિયામાં અમે એકચ્યુઅલી ટોટલ પેન ઇન્ડિયામાં 14 જેટલા અમારા સર્વિસ ઇન્જિનિયરો રાખ્યા છે. દરેકે દરેક જે સ્ટેટવાઇઝ એક સર્વિસ ઇન્જિનિયર છે, જેથી કરીને અમે એમના સર્વિસિંગ સુધીમાં 24 અવર્સમાં એમના ત્યાં પહોંચીને અને એને સર્વિસ પૂરી પાડી શકીએ. ફોરેન કન્ટ્રીની વાત કરીએ તો ત્યાં કેવી રીતે સર્વિસ પ્રોવાઈડ કરો છો? ફોરેન કન્ટ્રીઝની અત્યારે અમે સૌથી વધારે જ્યારે દુબઈથી સ્ટાર્ટઅપ થયું હતું અમારું બિઝનેસ બરાબર એક્સપોર્ટમાં, તો ત્યાં અમે અત્યારે દુબઈમાં એક ઓફિસ ખોલી છે અને દુબઈમાં સર્વિસ ઇન્જિનિયર અને માર્કેટિંગની ટીમ મૂકેલી છે. ત્યાર પછી અમારા ઇસ્ટ આફ્રિકામાં એક કેન્યામાં છે જ્યાં અમે એક સર્વિસ ઇન્જિનિયર અને સ્ટાફ મૂકવાનો પ્લાન કરી રહ્યા છીએ. એવી રીતે જેમ અમારા ફ્યુચરના આવનારા 10 વર્ષમાં એક્સપોર્ટ ઉપર સૌથી વધારે કામ કરવું છે, તો અમે ઓન એન એવરેજ 5-6 જે મોટી જે કન્ટ્રીઝ છે એ દરેક કન્ટ્રીઝની અંદર અમારો એક સર્વિસ ઇન્જિનિયર અને એક માર્કેટિંગના માણસો મૂકીને અને અમે ઓલ ઓવર વર્લ્ડમાં અમારો બિઝનેસ એક્સપાન્ડ કરવાનો પ્લાન કરી રહ્યા છીએ. ઓકે, અત્યારે સૌથી વધારે એક્સપોર્ટ કયા કન્ટ્રીઝમાં થાય છે? એક્સપોર્ટની સૌથી વધારે વાત થાય તો અમારી અત્યારે ઇસ્ટ આફ્રિકામાં અમારું એક્સપોર્ટ ખૂબ જ સારું છે, જેમ કે મલાવી, તાન્ઝાનિયા, ઘાના, યુગાન્ડા, રવાન્ડા વગેરેમાં, જેમ કે નેપાળ, ભૂટાન, સાઉથ સુદાન
વગેરેમાં અમે સારું એવું એક્સપોર્ટ કરી રહ્યા છીએ અને અમને અત્યારે ગલ્ફ કન્ટ્રીઝમાંથી યુએઈ, કતાર, ઓમાન વગેરેમાંથી અમને ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. ઓકે, એક ઇન્ડિયાની ઇમ્પ્રેશન કેવી છે જ્યારે આપણે બિઝનેસની વાત કરીએ? તો તમે ઇન્ડિયાથી બિલોંગ કરો છો, આટલા બધા કન્ટ્રીઝમાં એક્સપોર્ટ છે, તો એક કેવી ઇમ્પ્રેશન લોકોના મનમાં પડતી હોય છે? જો હું સાચું કહું તો મારો પર્સનલ એક્સપિરિયન્સ તમને હું શેર કરીશ કે ઇન્ડિયાની ઇમ્પ્રેશનની સાથે સાથે જ્યારે એ ખબર પડે છે કે ગુજરાતી છું, વાહ, ત્યારે એક એવો ઇમ્પેક્ટ પડે છે કે ગુજરાતીના બિઝનેસ બ્લડમાં હોય છે. આ મારો નથી આન્સર, આ હરેક કસ્ટમર્સના, આઉટ ઓફ ઇન્ડિયાના કસ્ટમર્સમાં વસ્તુ ભરેલી હોય છે અને કહેતા હોય છે. અત્યારના આવનારા 10-12 વર્ષથી ભારતનું એટલું બધું ચલણ વધી ગયું છે વિશ્વમાં કે તમને સારો એવો બિઝનેસની ઓપોર્ચ્યુનિટી ભારત દેશ પ્રત્યે મળી રહી છે અને આપણા દેશ પર લોકો ટ્રસ્ટ રાખીને આપણને સારો એવો બિઝનેસ આપી રહ્યા છે. જેમ મારા અનુભવો થયા એમ નિકુંજભાઈને પણ એક બે અનુભવ થયા છે, મારા મોટા ભાઈ છે એ પણ તમને શેર કરશે. એક્સપોર્ટમાં જ્યારે અમે જઈએ છીએ ત્યારે અમે ઘણી બધી જગ્યાએ અમે જોયા છે, તો એની અંદર અમને એક જ વસ્તુ, જ્યારે ટેકનિકલની વાત શીખવાડવામાં આવે, જ્યારે ટેકનિકલી અમે એને શાર્પ રીતે વાત કરીએ, ત્યારે એક જ વસ્તુ કે તમે તો વિશ્વકર્માના વંશજ છો અને વિશ્વકર્મા વંશજમાં તો એન્જિનિયરિંગ ફિલ્ડ પોતે આવેલી જ છે, એટલે અમને ટેકનિકલી તો કોઈ ડાઉટ પડશે નહીં તમારા ત્યાંથી. બિલકુલ, તો મિતુલભાઈ અને નિકુંજભાઈ આ બંને TV9 સાથે જોડાયા અને આપના આટલા સારા એક્સપિરિયન્સીસ આપણે શેર કર્યા, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર, TV9નો હું આભાર માનું છું. તો આ હતા મિતુલભાઈ પંચાલ અને નિકુંજભાઈ પંચાલ, જેમણે આજથી 10 વર્ષ પહેલાં એટલે કે 2014માં પોતાનો મશીનરીનો બિઝનેસ ચાલુ કર્યો હતો અને GTech કંપની જે તેમની કંપની છે તે હાલ ન માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં અને 15થી પણ વધુ કન્ટ્રીઝમાં પોતાની મશીનરી તે એક્સપોર્ટ કરે છે, ખૂબ જ સારી સર્વિસ પણ આપે છે. અને જે પ્રમાણે તેમણે કીધું કે હાલ લોકો પણ આજના યંગસ્ટર્સ છે સ્ટાર્ટઅપ પર વધુ ફોકસ કરે છે અને જોબ સીકર્સ કરતાં હવે જોબ ગિવર્સ બનવા માગે છે. તો આજે ઇમર્જિંગ ગુજરાતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9. નમસ્કાર.